નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમવાર પોલીસ ચેતક કમાન્ડો અને એનએસજી કમાન્ડો દ્વારા થ્રીલ એડિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ્તા હૈ તેરા તુને અબ જાના હૈ હાં યહી સપના હૈ તેરા તુને પહેચાના હૈ પોલીસ ચેતક કમાન્ડો અને એનએસજી કમાન્ડો દ્વારા યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતિ લાવવા માટે દિલધડક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ડ્રગ્સના બંધાણીઓ માટે ડ્રગ્સ એડિક્ટ શબ્દ વાપરવામાં આવે છે. તેને બદલે યુવાનોમાં સાહસિક પ્રવૃત્તિના બંધાણી બને તે માટે થ્રીલ એડિક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધુ ભવન હોટેલ તાજ ખાતે વિવિધ પ્રકારના એન્ટી ટેરરિસ્ટ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યા હતા. કાર્યક્રમને રોમાંચક બનાવવા માટે લાઇવ બેન્ડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. ત્યારે કાર્યક્રમને લઈને ચેતક કમાન્ડો ડીવાયએસપી પ્રવીણ ધારિયાએ પણ ખાસ મેસેજ આપ્યો હતો. યહી સપના હૈ તેરા તુને પહેચાના હૈ ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા અમદાવાદ શહેર પોલીસ અને ચેતક કમાન્ડોનું દિલધડક રેપલિંગ છે તે અમદાવાદ શહેર ખાતે જોવા મળ્યું હતું. આપણી સાથે ગ્રુપ કેપ્ટન છે, તેઓ કમાન્ડર, તેઓ ઉપસ્થિત છે. આપણે તેઓની સાથે સીધી જ રીતે વાત કરીશું. આજનો કાર્યક્રમ રહ્યો ડ્રગ્સ સામે જાગૃતિ ફેલાવવાનો, એક અલગ, ગુજરાતમાં સૌ પ્રથમવાર શું કાર્યક્રમ? અમદાવાદ સિટી પોલીસ કમિશનર સાહેબ તરફથી ડ્રગ્સના દૂષણને જાગારો આપવા માટે ચેતક કમાન્ડો ફોર્સ એનએસજી અને ગુજરાત પોલીસ દ્વારા જે તાજ હોટલ ઉપરથી રેપલિંગ કરીને એક થ્રીલ ઊભો કરવાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમનું નામ આપ્યું છે થ્રીલ એડિક્ટ. આમ આપણે એડિક્ટ ડ્રગ્સ માટે કહીએ છીએ, પણ યુવાનોને આજે એ સંદેશ આપવા માંગીએ છીએ કે આજે તાજ ઉપરથી આપ અત્યારે જે રેપલિંગ જોઈ રહ્યા છો, કમાન્ડો એક્ટિવિટી જોઈ રહ્યા છો, એના લીધે જે થ્રીલ જાય છે એ થ્રીલ તમે પોઝિટિવ લો અને પોઝિટિવ થ્રીલનો તમે અનુભવ કરો, એના માટે આજે થ્રીલ એડિક્ટનો કાર્યક્રમ થઈ રહ્યો છે. 18 માળની મહારત ઊંચી ઇમારત છે, ત્યાંથી આ રેપલિંગ કરી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો છે, શું કાર્યક્રમ છે? ચેતક કમાન્ડો ફોર્સ આજે તાજના 18મા માળના ઉપર 19મા માળના ધાબા ઉપરથી રેપલિંગ કરી રહ્યા છે. રેપલિંગ 4 પ્રકારનું આપ અહીંયા જોઈ રહ્યા છો. એક છે લોંગ સીલિંગ રેપલિંગ, જેમાં જમ્પ કરીને રેપલિંગ કરે છે. બીજું છે વોલ વોક રેપલિંગ, આપ જોઈ રહ્યા છો કે વોલની ઉપર વોક કરતાં કરતાં તેઓ રેપલિંગ કરે છે. ત્રીજું છે સરપ્રાઇઝ રેપલિંગ, કે જે સીધે સીધા સરપ્રાઇઝલી નીચે આવી રહ્યા છે, અને આપ બીજા માળથી જોઈ રહ્યા છો એ સ્પાઈડરમેન ટેકનિક રેપલિંગ છે. આ ચારેય રેપલિંગ કમાન્ડો પોતાના ઓપરેશનની અલગ અલગ કામગીરીમાં કરતા હોય છે, અને અહીંયા પધારેલા 9 જુવાનોને એ અમે મેસેજ આપવા માંગીએ છીએ કે આવા સુંદર કામગીરી થકી તમે આ જે દૂષણ છે ડ્રગનું, જેમાં પોતે બરબાદ થઈ જાઓ છો, પરિવાર બરબાદ થઈ જાય છે, અને આપણું યુદ્ધ જ્યાં ખોટે રસ્તે જઈ રહ્યું છે, તો તમે સારા કામમાં આ પ્રમાણે એક કદમ આગળ આવો. ચોક્કસથી, તો આજે આ હોટલ તાજ ખાતે રેપલિંગનો કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો. દૂષણ એટલે કે આ ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવાનો આખો એક નવતર પ્રયોગ છે તે કરવામાં આવ્યો હતો. યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતિ લાવવા ગુજરાત પોલીસના જવાનો, ચેતક કમાન્ડો તથા એનએસજી કમાન્ડો દ્વારા હોટલ તાજના ટેરેસ ઉપરથી બિલ્ડિંગ રેપલિંગના વિવિધ તકનીકોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. લોંગ સીલિંગ રેપલિંગ, વોક રેપલિંગ, સરપ્રાઇઝ રેપલિંગ અને સ્પાઈડર રેપલિંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, અને યુવાનોમાં ડ્રગ્સના દૂષણ અંગે જાગૃતિનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. યહી સપના હૈ તેરા તુને પહેચાના હૈ
અમદાવાદ શહેર પોલીસ અને ચેતક કમાન્ડો દ્વારા જે રેપલિંગનો જે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો. ડ્રગ્સના દૂષણ સામે આખો આ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો, જેની અંદર ચેતક કમાન્ડો છે કે 18 માળની આ હોટલ છે કે જેની ઉપરથી સ્પાઈડર રેપલિંગ છે તે કરતા નજરે પડ્યા હતા. અહીં મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે ઉપસ્થિત થયા હતા અને જે ચેતક કમાન્ડો છે તેઓનું આ દિલધડક જે પ્રદર્શન છે તે નિહાળી અને તેઓ ઉત્સુક બન્યા હતા. જે ડ્રગ્સ પ્રત્યે જાગૃતિ લાવવાનો જે આશય છે તે અમદાવાદ શહેર પોલીસનો રહ્યો છે, જેની અંદર આજે આ ચેતક કમાન્ડો છે તે પણ જોડાયા હતા અને આ રેપલિંગનું જે પ્રદર્શન છે તે યોજવામાં આવ્યું હતું. અલગ અલગ રેપલિંગ છે તે આ ચેતક કમાન્ડો છે તેઓએ પ્રદર્શન કર્યું હતું, જેની અંદર લાઈવ પરફોર્મન્સ છે આ બેન્ડનું તે પણ લોકોએ નિહાળ્યું હતું. મોટી સંખ્યાની અંદર યુવાનો છે તે ઉપસ્થિત થયા હતા અને આ ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ છે તેની અંદર પોલીસની અંદર સાથ કર્યો હતો. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. યહી રસ્તા હૈ તેરા તુને અબ જાના હૈ હાં યહી સપના હૈ તેરા તુને પહેચાના હૈ આગળ વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સૌરાષ્ટ્રની મુલાકાતે હતા અને તે અંતર્ગત પ્રથમ તેઓ મોરબી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે મોરબી જિલ્લાના આગેવાનો સાથે બેઠક